હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સી સી ઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ શરૂઆત કરીએ આજના સ્વતંત્રતા દિવસથી તો ભારત દેશ એની આઝાદીના ભારતને આઝાદી મળી એના પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને એની એના સાક્ષી આપણે લોકો બની રહ્યા છીએ એટલે આનીથી મોટી કોઈ વાત હોય જ નહીં ભારત દેશ એના પંચોતેરમાં આઝાદીમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને આપણે લોકો એના સાક્ષી છીએ આનીથી વિશેષ શું હોય શકે પંચોતેરમાં આઝાદી દિવસની પંચોતેરના પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની પંચોતેરમાં ઇન્ડિપેન્ડન્સ ડેની આપ સર્વ અને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ આ પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપણે પહોંચ્યા છીએ ત્યારે આપણે એક વસ્તુ જો પાછળ ડોક્યું કરીએ ને તો ખબર પડે કે પંચોતેર વર્ષમાં ભારતે કેવડી મોટી હરણફાળ ભરી છે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પચાસ ઓગણીસો સાઠ ઓગણીસો સિત્તેર એ વખતના જે દશકા છે એમાં ભારતના વિકાસની ગતિ અને અત્યારે બે હજાર વીસ બે હજાર દસ બે હજાર પંદર બે હજાર પાંચ ઓગણીસો એકાણું આ વખતની ભારતના વિકાસની ગતિ કંઈક અલગ જ છે આ બંનેમાં બહુ ડિફરન્ટ છે અને જેમ સમય જાય છે સમય જતાં જતાં સમય જતાં જતાં ભારતના વિકાસની ગતિ છે એ ખૂબ તીવ્ર સ્વરૂપે આગળ વધી રહી છે અને આ તીવ્ર સ્વરૂપે આગળ વધવામાં આપણા જેવી યુવા પેઢીઓનો સૌથી મોટો ફાય ફાળો છે અને એવી આપણે આશા રાખીએ કે ભારત વિશ્વગુરુ બને અને બહુ ઓછા સમયમાં ભારત બહુ ઓછા સમયમાં વિશ્વગુરુ બને અને આ વિશ્વગુરુ બને એની સાક્ષી પણ આપણે લોકો હોઈએ એટલે બહુ તાત્કાલિક બહુ ટૂંકા સમયમાં પાંચ વર્ષ દસ વર્ષની દિન પંદર વર્ષની અંદર ભારત છે એ વિશ્વગુરુ બની જાય અને એના કદમ છે એના સ્ટેપ છે એ પણ હવે પડવા માંડ્યા છે કારણ કે ભારતની પાસે ઘણા સારા સારા એવા લોકો છે કે જે ખૂબ સારી ખૂબ સારી ગતિએ ભારતને આગળ વધારી રહ્યા છે કોઈ મત કોઈ પક્ષનો કે એવો ન કરીએ કરતા પણ એક વ્યક્તિ કે જે ભારતને ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યો છે કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય તો આપણે નીતિન ગડકરીનું નામ લઈએ કે શ્રી નીતિન ગડકરીનું હું હંમેશા હું કંઈક બોલતો હોય ત્યારે નીતિન ગડકરીનું નામ લઉં કારણ કે એ વ્યક્તિએ કામ જ એવા કર્યા છે અને એના પ્રવચન છે એના ભાષણ છે એ તમે લોકો એકવાર સાંભળજો એને જોઈને આપણને પ્રાઉડ ફીલ થાય કે નહીં આ વ્યક્તિ એવો દમખમવાળો છે કે આ વ્યક્તિ ભારતને ક્યાંનો ક્યાંય પહોંચાડીએ કેમ છે નવી સ્ક્રેપ પોલિસી છે એને લોન્ચ કરી એક વખત ટોલ નાખા છે ને જ્યાં ટોલ ટોલની શરૂઆત એ નીતિન ગડકરી કરી હતી ત્યારે રોડ આ એનએચઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચઆઈનું પૂરું નામ પૂછાય છે એ એનએચઆઈ પાસે ઇન્કમ નહોતી એ વખતે નીતિન ગડકરીએ એક સ્ટેપ લીધું કે ભાઈ ટોલ ટેક્સ નાખો ટોલ રોડ બનાવો કે જેથી આપણે લોકો ઇન્વેસ્ટ એ ન કરું ને આપણી એ થાય કેવું ફળદ્રુપ મગજ ટોલ ટેક્સની શરૂઆત કરી ત્યારે ખૂબ વિરોધ થયો હતો બહુ મોટો વિરોધ થયો હતો પણ ધીમે ધીમે ટોલ ટેક્સની આદત પડી ગઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક નવા આઈએમએ પહોંચી ગયું ખૂબ પૈસો આવી ગયો એનએચાઈ પાસે નેશનલ હાઈવે પાસે હવે નીતિન ગડકરી નવી એક પોલિસી લાવે છે સ્ક્રેપ પોલિસી સ્ક્રેપ પોલિસીમાં આપણે લોકોને થોડી ઘણી થોડી ઘણી તકલીફ હોય કે ભાઈ ફલાણું થશે ઢીકણું થશે આપણી કાર જતી રહેશે આપણી ગાડી જતી રહેશે પણ ધીમે ધીમેની આદત પડશે એની સ્ક્રેપ પોલિસી છે એ ભારતને ખૂબ આગળ લઈ જશે બસ આવી જ આવી સ્કીમ સાથે આવા જ આવા કંઈક નવા નવા કામની આપણે સાક્ષી બની રહીએ અને આપણે પણ આપણા આપણા દેશને આગળ વધવામાં કંઈક ને કંઈક ફાળો આપતા રહીએ એવી જ સૌને શુભેચ્છાઓ આ પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જેમ જેમ બધા બધા થોડું ઘણું કરી રહ્યા છે એમ આઈ કેન્ડ ક્રેક એક્ઝામ પરિવાર પણ આપ લોકો માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફૂલ નહીં પણ ફૂલની પાખડી સ્વરૂપે કંઈક ને કંઈક આપવા માગે છે આજે સરસ મસ્ત મજાનો દિવસ છે અને આવો દિવસ ચૂકવાનો કોઈ મતલબ નથી કારણ કે આવા આવા દિવસે આપણે પણ કંઈક લોન્ચ કરીએ તો એ ખૂબ મોટી યાદગીરી બનતી હોય તો આજના દિવસે આઈ કેન ક્રેક એક્ઝામ બે વસ્તુ લોન્ચ કરવા જઈ રહી છે કેટલી વસ્તુ લોન્ચ કરવા જઈ રહી છે ભાઈ બે વસ્તુ લોન્ચ કરવા જઈ રહી છે એક છે એડવાન્સ પ્લસ એક છે એડવાન્સ પ્લસ એક નવો કોર્સ અમે લોન્ચ કરી રહ્યા છીએ આઈ કેન ક્રેક એક્ઝામ એપ્લિકેશનની અંદર એ છે એડવાન્સ પ્લસ અને એક એક છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી કોર્સ અમુક દિવસો માટે ફ્રી કોર્સ લોન્ચ કરી રહ્યા છે આ બે વસ્તુ છે એ કરી રહ્યા છે એડવાન્સ પ્લસ છે એ અમારા પેડ યુઝર માટે છે અથવા તો જે લોકોને ખરીદવું હોય એના માટે છે અને ફ્રી કોર્સ છે એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓને અમુક અમુક માર્કની જરૂર પડતી હોય અથવા તો અમુક અમુક વિષયમાં તકલીફ પડતી હોય અથવા તો કાંઈકને કંઈક થોડાક માર્કે અટકતા હોય તો એ લોકોને ધક્કો મારવા માટેનું કાર્ય એ છે આ ફ્રી કોર્સ આ બે વસ્તુ છે આજના દિવસે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આ બે વસ્તુ છે આજના દિવસે લોન્ચ કરવાની છે અને આ બે વસ્તુ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે પણ એની પહેલાં મારે તમને લોકોને કહેવાનું થાય કે હવે તમામ વિદ્યાર્થીઓ છે કે જે જૂના હોય નવા હોય એ પાટે ચડી જજો કારણ કે બહુ ટૂંક સમયની અંદર બિન સચિવાલય હોય હેડ ક્લાર્ક હોય પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી આ બધી પરીક્ષા છે ટૂંક સમયની અંદર આવશે એની જાહેરાત પણ ટૂંક સમયની અંદર જ થશે જાહેરાત પણ ટૂંક સમયની અંદર થઈ જશે એટલે બહુ શોર્ટ સમયમાં આ બધું આવી જવાનું છે ઘણા જૂના વિદ્યાર્થીઓ છે એમ કહેતા હોય કે અમારી તો તૈયારી મુકાઈ ગઈ છે અમે હવે ટ્રેક ઉપર નથી અમે પહેલા બહુ એટલે બહુ મહેનત કરી હવે છૂટી ગઈ છે તૈયારી આવું કહેતા હોય છે ને તો એ લોકો માટે કહેવાનું કે ભાઈ મધપુડો હોય ને મધપુડો માખી હોય ને મધપુડાની માખી એ મધપુડાની માખી છે એનો મધપુડો મૂકી ન જાય ક્યારેય મધપુડો હળગી જાય પણ માખી છે એ જાય નહીં એવું દુહો છે ને કે મધપુડાની માખ પણ એની જીવાય છોડી જાય ના હે મધપુડાની માખ પણ એની જીવાય છોડી જાય ના બહુ નામ છે તારું તારે નરસિંહને ના મધપુડાની માગ છે એ હળગી જાય મધપુડો છે આખું હળગાવીએ આપણે મધપુડો બેઠો અને હળગાવી દઈએ ને તો મધપુડાની ની માગ છે ને એની જીવાય એટલે મધપુડાને છોડીને જાય નહીં હળગી જાય પણ જાય નહીં એમ સરકારી નોકરી લેવાની શરૂઆત કરી એટલે સરકારી નોકરી તમારો હક થઈ ગયો છે હવે તમારે સરકારી નોકરીનો લક્ષ છે મુકાય નહીં એટલે મધપૂળાની માગ છે એ મધગુળો હળગી જાય તોય ન જાય તો પછી તમે તો માણસો છો તમારે ભગવાનના નામને લજવાય નહીં આવી રીતે મૂકીને એટલે એક કામની શરૂઆત કરી છે સરકારી નોકરી મેળવી છે એવા લક્ષથી તમે શરૂઆત કરી છે ધેટ્સ ઇટ પૂરું થઈ ગયું હવે તમારે જ્યાં સુધી સરકારી નોકરી મળે નહીં ને પછી એની વચ્ચે ગમે એટલા વિઘ્ન આવે એ બધું બહુ નાની વસ્તુ છે વિઘ્નો છે કેવા છે બધા નાના છે તમારો લક્ષ્ય તમને દેખાવો જોઈએ બસ અને હવે ના જૂના વિદ્યાર્થી વિદ્યાર્થી હોય હોય કે નવા કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તૈયારી કરવા માંડો નજીકના સમયમાં ખૂબ મોટી ભરતીઓ આવવાની છે ખૂબ મોટી ભરતીઓ આવવાની છે છ હજાર કદાચ બિન સચિવાલય આવે તલાટી આવે અગિયાર અગિયાર હજાર કોન્સ્ટેબલ આવે અગિયાર હજાર કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ ની ભરતી તાત્કાલિક આવી જશે તો વિચાર તો કરું ટોટલ વીસક હજાર જેવી ભરતી થઈ શકશે એટલે બહુ મોટી વસ્તુ થઈ ગઈ ભાઈ બહુ મોટી વસ્તુ થઈ ગઈ આવી જશો આની અંદર પાસ થઈ જશો જે વિદ્યાર્થીઓ પ્રોપર તૈયારી કરે છે ને પાસ થઈ જશે બસ ઈ લોકોને વ્યવસ્થિત તૈયારી કરવાની જરૂર છે ઓકે ચાલો આગળ વધીએ મિત્રો આજે શરૂઆત કરીએ પહેલા એડવાન્સ પ્લસ એડવાન્સ પ્લસ માટે કે એડવાન્સ પ્લસ છે એડવાન્સ પ્લસ કઈ રીતનું છે એને એડવાન્સ પ્લસ છે એ કઈ રીતે કામ કરશે અમારા જે એડવાન્સ વિથ યુઝર્સ છે એડવાન્સ યુઝર્સ છે અત્યારે હાલના એ એડવાન્સ યુઝર્સને એડવાન્સ પ્લસની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે એડવાન્સ પ્લસની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે આમાં એવું થયું છે કે જનરલ અને એડવાન્સ જનરલ અને એડવાન્સના પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટ પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટના રોજ કુલ એકસો ને બાર એડમિશન થયા છે પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટ આ પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટ એડવાન્સ અને જનરલ થઈને એ એકસો બાર એડમિશન છે એ લોકોને એ લોકો એક વચ્ચે ચૂકાઈ ગયા છે અમારા ડેવલપર છે રાત્રે આખી રાત નાખતા હતા બરાબર એટલે ખબર નહીં વચ્ચે બે દિવસનું આખું એ ખાઈ જ ગયા છે એટલે પાંચ ઓગસ્ટ ને છ ઓગસ્ટ જેને જે લોકોએ એડમિશન લીધા છે ને એ લોકો છે એને એડવાન્સ પ્લસ નહીં છે અથવા તો એને પેકેજ નોટ સબસ્ક્રાઈબ આવતું હશે છે તો એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી આજે રાત્રે અથવા તો કાલ બપોર સુધીમાં એ લોકો છે શિફ્ટ થઈ જશે બરાબર એટલે એ લોકોને એડવાન્સ યુઝર્સને એડવાન્સ પ્લસની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે જે લોકો એડવાન્સ યુઝર્સ છે એના માટે અને જે લોકો એડવાન્સ પ્લસ એપ્લિકેશન ખરીદવા માગે છે જે લોકો એડવાન્સ પ્લસ એપ્લિકેશન ખરીદવા માગે છે એની માટે શરૂઆત કરીએ કે એડવાન્સ પ્લસનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ એપ્લિકેશનમાં હમણાં નવી આપણે એપ્લિકેશન અપડેટ કરી એ પછી એરર શું આવે છે બરાબર બધી વાત કરીએ તો એડવાન્સ પ્લસનો ઉપયોગ છે એ કઈ રીતે છે એમાં શું નવું છે તો મિત્રો સૌથી પહેલાં એડવાન્સ પ્લસ સૌથી પહેલા એડવાન્સ પ્લસ છે એ કઈ જગ્યાએ જોવા મળશે તો જે મિત્રોએ એપ્લિકેશન ખરીદી લીધેલી છે એની વાત કરીએ તો એ લોકો અહીંયા ડેશબોર્ડની બાજુમાં એક ઓપ્શન છે એનું નામ છે માય પેકેજિસ શું નામ છે ભાઈ માય પેકેજિસ નામ છે એ માય પેકેજિસ ઉપર ક્લિક કરશો એટલે સીધે સીધું તમે જે કોઈ કોર્સ ખરીદ્યો હશે એ અહીંયા આવી જશે એટલે સમજો કે અત્યાર સુધી જુઓ અહીંયા બ્લુ કલરનું હતું હવે આખી એપ્લિકેશન છે એ રંગબેરંગી મસ્ત મજાની થઈ ગઈ છે ફૂલ મોજ પડશે તમે એપ્લિકેશન જોશો છો ને એટલે રંગબેરંગી એટલી મોજ દેવા કરશે મજા દેવા કરશે આવી એડવાન્સ પ્લસ આવું આવી જશે બરાબર અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું ની બાજુમાં માય પેકેજી નામનું ફોલ્ડર છે એની પર ક્લિક કરવાનું માય પેકેજીસ ઉપર જેવું ક્લિક કરશો એટલે આવી જશે એડવાન્સ પ્લસ એટલે શું આવી જશે એડવાન્સ પ્લસ હવે ઈ એડવાન્સ પ્લસ ઉપર ક્લિક કરશો તમે ઈ એડવાન્સ પ્લસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સબ્જેક્ટ આવી જશે પહેલા શું આવતું અહીંયા ડે પ્લાનિંગ આવતું ડે વન ડે ટુ ડે થ્રી ડે ફોર ડે 5 હવે શું આવી જશે સબ્જેક્ટ આવી જશે શું આવી જશે સબ્જેક્ટ આવી જશે સમજી લો કે ગુજરાતનો ઇતિહાસ છે તો ગુજરાતના ઇતિહાસ ઉપર ક્લિક કર્યું કોની ઉપર ક્લિક કર્યું ગુજરાતના ઇતિહાસ ગુજરાતના ઇતિહાસ ઉપર ક્લિક કરશો એટલે તરત ને તરત એનું ચેપ્ટર લિસ્ટ આવી જશે ગાંધીયુગુજરાત ગાંધીયુગ ગુજરાતના સત્યાગ્રહો બરાબર આ રીતે જે ચેપ્ટર છે આવી જશે હવે હું ગુજરાતના સત્યાગ્રહો એકવીસમાં ચેપ્ટર ઉપર ક્લિક કરું એટલે ગુજરાતના સત્યાગ્રહો ઉપર ક્લિક કરીશ એટલે સીધું વિડીયો મટીરિયલ્સ અને ટેસ્ટ આવશે શું આવશે વિડિયો મટીરિયલ્સ અને ટેસ્ટ હવે મને એમ તમે કહો સાચી તૈયારી કરવાની મેથડ શું છે અમે અત્યાર સુધી ડે પ્લાનિંગ કરાવતા હતા ડે પ્લાનિંગ કરાવતા હતા એ ડે પ્લાનિંગ પ્રમાણે જે જૂના વિદ્યાર્થીઓ છે એ લોકોને પૂછજો કે કઈ કેવું રિઝલ્ટ મળ્યું છે એ પ્રોપર તૈયારી કરાવતા હતા એ જ પ્રોપર તૈયારીને હવે અમે સબ્જેક્ટ વાઇઝ શિફ્ટ કરી છે ડેલી પ્લાનિંગને સબ્જેક્ટ વાઇઝ શિફ્ટ કર્યું છે હંમેશા આપણે તૈયારી કરતા હોઈએ તો શું કરતા હોઈએ આપણે શું કરતા હોઈએ તૈયારી કરતા હોઈએ યાદ રાખ્યું હોય તો શું કરીએ આપણે તો કે સૌથી પહેલાં આપણે કંઈક જોતા હોઈએ સમજી લો કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે અથવા તો ગુજરાતના સત્યાગ્રહો છે તો ગુજરાતના સત્યાગ્રહોમાં આપણે વિડીયો જોયો સમજી લો કે આમાં દાંડી કૂચ છે તો દાંડી કૂચનો વિડીયો જોયો શેનો જોયો દાંડી કૂચનો વિડીયો જોયો હવે દાંડી કૂચનો વિડીયો જોઈ લીધો દાંડી કૂચનો વિડીયો જોઈ લીધો એટલે તરતને તરત એની નીચે દાંડી કૂચનું મટીરિયલ આવે શું આવે મટીરિયલ આવે આ મટિરિયલ છે ને એની પ્રિન્ટ નહીં કઢાવીએ કે કોઈ ભાઈ કારણ કે અમે જેવી પ્રિન્ટ કઢાવવા દઈએ છીએ એટલે વસ્તુ શેર કરી દીધો છો અને શેર કરી દો છો એટલે એડવાન્સ યુઝર્સ છે તમને ક્યાં છે કે અમે પૈસા ભર્યાનું શું એટલે પીડીએફની પ્રિન્ટ એક પેજ હશે ને તો એક પેજની પ્રિન્ટ નહીં કઢાવીએ પહેલાં અમે વીસ પેજ પ્લસની પ્રિન્ટ કઢાવી દેતા હવે એક પેજની પ્રિન્ટ નહીં કઢાવવા દઈએ પ્રિન્ટ નીકળશે નહીં હા અમુક જે અહીં લખેલું છે જો સિરીઝ વિથ પ્રિન્ટેડ મટીરિયલ એની પ્રિન્ટ કઢાવ દઈશું પણ અહીંયા એક પેજની પણ પ્રિન્ટ નહીં કઢાવી દઈએ આ સેના માટે છે તો હંમેશા યાદ રાખજો ઓનલાઈન તૈયારી કરવા માટે કંઈક ને કંઈક સાચા રસ્તા હોય ઓનલાઈન તૈયારી કરવા માટે સાચા રસ્તા હોય એ વે પ્રમાણે તૈયારી કરવી પડે ઓનલાઈન ઓફલાઈનમાં ફરક છે ઓફલાઈનમાં તમને રૂબરૂ દેખાય છે ઓનલાઈનમાં અમે રૂબરૂ નથી પણ રૂબરૂ નથી તો તમારે એનો એની 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 મેથડ બદલવી પડે તૈયારી કરવાની કઈ રીતે તૈયારી થાય તો ઓનલાઈન હંમેશા જ્યારે હોય ને ત્યારે તમારે સાથે સાથે નોટ્સ બનાવતી જવાની હોય સાથે સાથે નોટ્સ બનાવવાની હોય તો જ તમને યાદ રહે કારણ કે તમે વિડીયો જોશો ને વિડીયો બધે બધા યાદ નથી રહેવાના વિડીયો ક્યારે યાદ રહેશે જ્યારે તમે અમને સાંભળો છો તો સાથે સાથે લખતા જાઓ છો હવે તમારે તમે વિડીયો જોયો દાંડી કૂચનો તમે સાથે સાથે તમારી નોટ્સ બનાવી હવે અંદર મટીરિયલ્સ આવશે તો મટીરિયલ્સમાં અમુક વસ્તુ જે એડ કરેલી હોય અથવા તો તમે લખતા ભૂલી ગયા છો તો એ વસ્તુ તમારા મટિરિયલ્સની અંદરથી લઈ લેવાની એટલે વિડીયો જોઈ લીધો મસ્ત મજાનો થઈ ગયો મટિરિયલ અંદર જે તમારે વધારે એડ કરવાનો છે એ કરી લીધું અને છેલ્લે દાંડી કૂચની ટેસ્ટ આપી દીધી તમારો એક માર્ક બારનો જાય તમે કન્ટેન્ટ તો તમારું મજબૂત થઈ જ જશે આઈ કેન ક્રેક એક્ઝામથી તમારું કન્ટેન્ટ તો મજબૂત થઈ જશે પણ અહીંયા તમે મટીરિયલ વાંચશો અને એ આપશો તમારી ચકાસણી થઈ જશે તમને પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમારો એક એક ટોપિક છે આ રીતે કવર થતો જશે આ રીતે મારો કહેવાનો એડવાન્સ પ્લસનો મતલબ એમ છે કે ચેપ્ટર વાઇઝ શું આવશે ચેપ્ટર વાઇઝ બધું આવશે જુઓ જીકે કેપ્સ્યુલ ડોઝ તો જીકે કેપ્સ્યુલ ડોઝ ઉપર ક્લિક કરશો તો જેટલી જેટલા જીકે પોઈન્ટ છે એ બધા પોઈન્ટ અહીંયા આવી જશે એ બધા પોઈન્ટમાં એક એક પોઈન્ટનું મટિરિયલ એક એક પોઈન્ટની ટેસ્ટ એક એક પોઈન્ટનો વિડીયો આવી જશે બરાબર છે ક્લિયર થાય છે હાલ હાલ તમે લોકો કહેશો સાહેબ અમને મટિરિયલ દેખાતું નથી હાલ તમે એમ કહેશો સાહેબ અમને મટિરિયલ દેખાતું નથી તો એનું કારણ એ છે કે અત્યારે એપ્લિકેશન અપડેટ કરી છે અપડેટ કરીએ છીએ એટલે વિડીયો અત્યારે માઇગ્રેટ થયા છે આ વીકની અંદર આખા વીકની અંદર એડવાન્સ યુઝર્સને મટીરીયલ અને ટેસ્ટ પણ આ બધાની અપલોડ થઈ જશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી હાલ તમારે ખાલી વિડીયો જોવાના છે આ અઠવાડિયાની અંદર આ વીકની અંદર મટિરિયલ અને ટેસ્ટ છે એ પણ માઇગ્રેટ અંદર થઈ જશે કારણ કે આ બધાની અંદર વાર લાગે અને પંદરમી ઓગસ્ટ આવી ગઈ હતી સમય કરતાં વધારે ડેવલપર છે અને વાર લાગી કારણ કે કામ એટલું બધું હતું બહુ બધું કર્યું છે એની અંદર એટલે પંદર ઓગસ્ટ આવી ગયો હોવાથી અત્યારે વિડીયો માઇગ્રેટ કરી દીધા છે કાલના દિવસમાં હું અઠવાડિયું કહું છું પણ અઠવાડિયું નહીં થાય બે ત્રણ દિવસની અંદર ટેસ્ટ મટીરિયલ છે એ માઇગ્રેટ થઈ જશે એટલે ચિંતા જેવું નથી બરાબર એટલે અત્યારે તમારે વિડીયો જોવાના બે દિવસની અંદર એટલે સત્તર અઢાર ઓગસ્ટની આજુબાજુ આ વસ્તુ છે એ તમને મટિરિયલ ટેસ્ટ છે એની અંદર મળી જશે ક્લિયર આ ઉપરાંત એડવાન્સ પ્લસની અંદર શું મળશે બીજું શું મળશે એડવાન્સ પ્લસની અંદર તો એડવાન્સ પ્લસની અંદર આપણે એક ફીચર એડ કર્યું છે લાઈવ ફીચર ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં જ એડવાન્સ પ્લસ યુઝર્સ છે એડવાન્સ પ્લસ યુઝર્સ છે એને ટૂંક સમયમાં જ લાઈવ લેક્ચર છે એ એપ્લિકેશનની અંદર ચાલુ થશે ટૂંક સમયની અંદર લાઈવ લેક્ચર છે એ એપ્લિકેશનની અંદર ચાલુ થશે એટલે કે જેથી કરીને તમારી જે ક્વેરીઝ હોય કે અમારે વધારે તમારી સાથે ઇન્ટરેક્ટ થવું હોય તો એ બધે બધું છે એ લાઈવ ફીચર લાઈવ ફીચરથી કરી શકશું અમુક આપણે જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળના પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ ચાલુ કરવાના છે બરાબર તો એ બધું આ લાઈવ ફીચરની અંદર આવશે એ તમને એપ્લિકેશનની અંદર જ ભણાવવામાં આવશે કે જેથી કરીને તમારી સાથે પ્રશ્નોત્તરી કરી એક 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 દોઢ દોઢ કલાકના રોજના સેશન ગોઠવી એકી અમારા સમયે તમારા સમય અમે જે ટાઈમ ટેબલ આપશું એ પ્રમાણે લાઈવ ફીચર છે આવી જશે લાઈવ ફીચર છે લાઈવનું ફીચર છે આપણામાં આવી ગયું છે લાઈવનું ફીચર છે આપણામાં આવી ગયું છે બરાબર અહીંયા દેખાડેલું નથી પણ લાઈવનું ફીચર છે તમે એપ્લિકેશનની અંદર જોઈ શકશો લાઈવ કરીને બરાબર એની અંદર તમે આપણા જે લાઈવ લેક્ચર હશે એ હું તમને અગાઉથી એપ્લિકેશનની અંદર માહિતી આપી દઈશ એની અંદર તમે જોઈ શકશો આ ઉપરાંત એડવાન્સ પ્લસ યુઝર્સ છે એ લોકોને દર રવિવારે દર રવિવારે બસ્સો માર્ક્સની લેન્ધી ટેસ્ટ ગોઠવવામાં આવશે તમે સિનિયર ક્લાર્કની સિનિયર ક્લાર્કમાં ખાસ જોયો છે કે પ્રશ્નપત્ર છે તમારું પૂરું ન થયું એનું કારણ શું કે ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ નહોતી કરી અને ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ નહોતી કરીને એટલે બસો માર્કના પેપર છે એમાં ઈ ટીક કરવાના રહી ગયા ઘણા પ્રશ્નોનો જવાબ ટીક કરવાના રહી ગયા આવી બધું થયું આનું કારણ શું હતું પ્રેક્ટિસનો અભાવ તો આવા મિત્રો માટે આવા મિત્રો માટે બસો માર્કની ટેસ્ટનું અમે દર રવિવારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દર રવિવારે બસો માર્કની લેન્ધી ટેસ્ટ રહેશે કે જેથી કરીને તમે એ ટેસ્ટ એટલી લાંબી હશે કે આનીથી નાના પ્રશ્નો હશે ને તમે આરામથી ટીક કરી શકશો અહીંયા તમને આટલી પ્રેક્ટિસ મોટી લેન્ધી ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં હોય કે જેથી ન્યાં આવડી લેન્ધી નથી નીકળવાનું સચિવાલય હોય કે બીજા કોઈ પેપરમાં હેડ ક્લાર્ક હોય એમાં આટલું બધું લેન્ધી નથી નીકળવાનું આની જ આપણી જેટલું એટલે એમાં તમે આરામથી ટીક કરી શકો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અમારે આની અંદર મીંડું કઈ રીતે કરવાનું અમારે તો આમ પ્રેક્ટિસ હોય તો આઈ કેન ક્રેક એક્ઝામની એક ઓએમઆર છે એ પીડીએફ સેક્શનની અંદર હોમ સ્ક્રીનની અંદર પીડીએફ સેક્શન છે એની અંદર આવી જશે એ વસ્તુની પ્રિન્ટ કઢાવી છો તમે એ ફાઇલ મેનેજરની અંદર આઈસીસી ફોલ્ડર બનશે એની અંદર એ ઓએમઆર શીટ આવી જશે એ ઓએમઆર શીટ છે એ ઓએમઆર શીટ તમારે કઢાવી લેવાની એક સાથે પાંચ દસ દસક ઓએમઆર કઢાવી લેવાની અને એ ઓએમઆરની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે પ્રશ્ન આની અંદરથી જોવાનો ઓએમઆરની અંદર પ્રેક્ટિસ કરો પ્રશ્ન આની અંદરથી જોવાનો એમાં જોવા હમજો એ જવાબ છે એ જવાબ ટીક કરી દીધો પછી તમારે ઓએમઆરની અંદર ટીક કરવાનો આની અંદર બી જવાબ છે તો બી જવાબ આની અંદર ખાલી આમ ટીક જ કરવાનો છે પછી તમારે ઓએમઆરની અંદર ટીક કરવાનું ક્લિયર એ આખી ઇન્સ્ટ્રક્શન છે એ તમને લોકોને ટેસ્ટ પહેલાં હું આપી દઈશ આવતા રવિવારથી એટલે લગભગ બાવીસ તારીખે રવિવાર હશે હા બાવીસ તારીખે રવિવાર હશે બાવીસ ઓગસ્ટથી આપણી પહેલી ટેસ્ટ છે એ ચાલુ થશે બાવીસ ઓગસ્ટથી પહેલી ટેસ્ટ છે એ ચાલુ થશે પછી સિરીઝ વિથ પ્રિન્ટેડ મટીરિયલ સમજો કે આપણે હમણાં વિજ્ઞાન સિરીઝ ચાલુ કરી હતી કે જેની અંદરથી બેઠે બેઠા એમસીક્યુ સાથે પ્રશ્ન પૂછાણા હતા એમાં તમને લોકોને પ્રિન્ટ ટેસ્ટ પ્રિન્ટ કઢાવવા દીધી હતી બસ એ ટાઈપની જ્યારે જ્યારે સિરીઝ ચાલુ થશે ત્યારે ત્યારે તમને એડવાન્સ પ્લસ યુઝર ખાલી એડવાન્સ પ્લસ જનરલવાળાને નહીં એડવાન્સ પ્લસ યુઝર્સ છે એડવાન્સ પ્લસ યુઝર્સને આ પ્રિન્ટેડ મટિરિયલ છે ત્યારે તમને આપવામાં આવશે ત્યારે તમે એની ઉંમર કહેશો ત્યારે પીડીએફ સેક્શનમાંથી તમે પ્રિન્ટ છે એ કઢાવી શકશો ક્લિયર ડન તો આ વસ્તુ હતી એડવાન્સ પ્લસ માટે હતી શાના માટે હતી એડવાન્સ પ્લસ માટે હતી એટલે હવે સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ વિડીયો મટિરિયલ ટેસ્ટ આવશે બીજું લાઈવ ફીચર આવશે દર રવિવારે બસ્સો માર્કની ટેસ્ટ આવશે અને જ્યારે જ્યારે સિરીઝ ચાલુ થશે ત્યારે ત્યારે તેની તમે પ્રિન્ટ છે કઢાવી કાઢો જેમ સાહિત્ય સિરીઝ ચાલુ કરી જી કે સિરીઝ અત્યારે ચાલુ છે આ ઉપરાંત વિજ્ઞાન સિરીઝ ચાલુ કરી આવા બધા સબ્જેક્ટની સિરીઝ ચાલુ થશે જેના અગત્ય અગત્યના ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એની પ્રિન્ટ છે તમે કઢાવી શકશો કે જેથી તમે ત્યાંથી ત્યાંથી પ્રેક્ટિસ કરી શકો ઓકે એડવાન્સ પ્લસના વિદ્યાર્થીઓ માટે આવતી એરર અમુક વિદ્યાર્થીઓને આવી એરર આવે છે પહેલું આવે છે બધા વિડીયો એક જ જગ્યાએ દેખાય છે સાહેબ અમે વિડીયો ખોલીએ ને એમાં ગણિતનું મટિરિયલ ખોલીએ ને તો ગણિતના મટિરિયલની અંદર કરતરી કર્મણી આવું આવે છે હે ને કમ્પ્યુટર ખોલીએ તો એમાં કરતરી કર્મણી આવે છે તો એનું કારણ એ છે ભાઈ કે તમારી પાસે હાલ જૂની એપ્લિકેશન છે એટલે તમારે લોકોએ શું કરવાનું છે પહેલાં તમારે એપ્લિકેશનમાંથી લોગ આઉટ થઈ જવાનું શું કરી દેવાનું એપ્લિકેશનમાંથી લોગઆઉટ થઈ જવાનું જેવા એપ્લિકેશનમાંથી તમે લોગઆઉટ થશો તરત એ એપ્લિકેશન છે એને અપડેટ કરી દેવાની શું કરી દેવાની અપડેટ કરી દેવાની હવે એવું થાય છે ઘણીવાર ઘણાના ફોનમાં એવું થાય છે કે પ્લે સ્ટોરની અંદર અપડેટ દેખાડતા જ નથી સાહેબ પ્લે સ્ટોરની અંદર અપડેટ દેખાડતા નથી શું કરવાનું પ્લે સ્ટોરની અંદર જ્યારે અપડેટ ન દેખાય ને ત્યારે આઉટ થઈને એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દેવાની શું કરવાનું અનઇન્સ્ટોલ કરી દેવાની અને અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરવાની અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરવાની એટલે તરત ને તરત તમારું પેકેજ છે એ સબસ્ક્રાઇબ થઈ જશે અને તમે તરતને તરત લોગ ઇન છે એ થઈ જશો અને તમને નવી એપ્લિકેશન છે જે પેકેજ વાઇઝ એ એપ્લિકેશન છે એ દેખાવા મળશે ક્લિયર ડન એટલે બધા વિડીયો છે એક જ જગ્યાએ આ એરર છે એ તમને ખબર પડી ગઈ બીજી એરર આવી આવે છે કે સાહેબ અમને યુ આર ઓલરેડી લોગડ ઇન કરીને આવે છે યુ આર ઓલરેડી લોગડ ઇન આવું આવે છે તો આવી એરર માટે શું કરવાનું તો મિત્રો હમ જો કે તમે એપ્લિકેશનમાં જ્યાં લોગ ઇનનું બટન છે આ રીતે ઈમેલ બટન છે આ રીતે ઇમેલ આઈડી તમારે નાખવાનું બટન છે એની ઉપર અહીંયા એક સેટિંગનું બટન છે એપ્લિકેશનની અંદર બટન ઉપર ક્લિક કરશો ને એટલે ડિવાઇસ આઈડી વન અને ડિવાઇસ આઈડી ટુ આવશે ડિવાઇસ આઈડી ટુ આવશે તો આ ડિવાઇસ આઈડી વન અને ડિવાઇસ આઈડી ને કોપી કરી લેવાનું શું કરવાનું કોપી કરી લેવાનું અને આપણો જે વોટ્સઅપ નંબર છે નાઇન ટુ સિક્સ ફાઈવ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી ઝીરો આ નંબર આ નંબર ઉપર તમારે આ ડિવાઇસ આઈડી મોકલી દેવું સાહેબ અમારે નંબર સેવ નથી કરવો તો હોમ સ્ક્રીન ઉપર એક વોટ્સઅપનું નું બટન છે એ હોમ સ્ક્રીન ઉપર વોટ્સઅપના બટન ને ક્લિક કરશો એટલે સીધો આ નંબર ઉપર બરાબર છે એટલે ડિવાઇસ આઈડી વન આઈડી ટુ મોકલી અને અને તમારે તમારું રજિસ્ટર્ડ મેલ આઈડી છે એ સાથે સાથે મોકલી દેવાનું શું મોકલું રજિસ્ટર્ડ મેલ આઈડી મોકલી દેવાનું એટલે ડિવાઇસ આઈડીઈસ આઈડી વન ડિવાઇસ આઈડી ટુ કોપી કરો આમાં વોટ્સઅપમાં પેશ કરો એની પછી તમે તમારું રજિસ્ટર્ડ મેલ આઈડી છે એ પણ વોટ્સઅપ કરી દો એટલે તમારો પ્રોબ્લેમ છે વધીને દોઢ બે થી ત્રણ કલાકની અંદર સોલ્વ થઈ જશે અમારી મેક્સિમમ ટ્રાય હોય કે ફટાફટ કરીએ અમે ચોવીસ ચોવીસ કલાકનો સમય માગીએ છીએ વિદ્યાર્થીઓ પાસે પણ દોઢ કલાક બે કલાક ત્રણ કલાકની અંદર મેક્સિમમ આ વસ્તુ છે એ સોલ્વ કરી દેતા હોય છે બરાબર છે આ બે ત્રીજું આવી રીતનું છે કે સાહેબ અમે અપડેટ કરી દીધી છે એપ્લિકેશન એપ્લિકેશન છે અમે અપડેટ કરી દીધી છે પછી અમે માય પેકેજિસની અંદર જઈએસ ને અમે માય પેકેજિસની અંદર જઈએસ ને તો નથ નવી એરર આવે છે એરર બધી લખાઈને આવે છે તો એવા મિત્રોને એટલું જ કહેવાનું કે તમારે લોકોએ ખાલી એપ્લિકેશનમાંથી લોગ આઉટ કરી નાખવાનું એપ્લિકેશનમાંથી લોગ આઉટ કરી નાખવાનું અને લોગઆઉટ કરીને એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાની અને અનઇન્સ્ટોલ કર્યા પછી ઇન્સ્ટોલ કરી દેવાની તમારે એરર છે એ સોલ્વ થઈ જશે અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરો એટલે એરજ છે કેવી કેવી જાય સોલ્વ પણ જ્યારે જ્યારે અનઇન્સ્ટોલ કરો ને ત્યારે ત્યારે અનઇન્સ્ટોલ કરો ને ત્યારે ત્યારે પહેલાં આઉટ કરવાનું ભૂલતા નહીં લોગ આઉટ કરવાનું ભૂલતા નહીં કોમનલી અત્યાર સુધીમાં લગભગ લગભગ બસો એક ફોન એવા છે એ બસો બસો ફોનમાં આ ત્રણ એરર જોવા મળી છે આ ત્રણ એરર જોવા મળી છે આ ત્રણ એરર છે આ રીતે સોલ્વ થઈ જશે બરાબર ત્રણ એરર છે આ રીતે સોલ્વ થઈ જશે બરાબર આ ઉપરાંત જે પાંચમી ઓગસ્ટ અને છઠ્ઠી ઓગસ્ટ પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટના રોજ જે લોકોએ એડમિશન લીધા છે કુલ એકસો બાર વિદ્યાર્થીઓએ પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટના રોજ એડમિશન લીધા છે એ લોકોએ માય પેકેજીસની અંદર પેકેજ નોટ સબસ્ક્રાઈબ એટલે એનું પેકેજ સબસ્ક્રાઈબ ન થયેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી સોળ ઓગસ્ટ એટલે કાલ બપોરે બાર વાગ્યા સુધીમાં કાલ બપોરે બાર વાગ્યા સુધીમાં આનું પેકેજ સબસ્ક્રાઈબ થઈ જશે એની જવાબદારી હું લઉં છું બરાબર એટલે તમારે લોકોએ કાલ બપોરે બાર વાગ્યા પછી જો સબસ્ક્રાઈબ ન થયું હોય તો કાલ બપોરે બાર વાગ્યા પછી કોલ કરો એ સિવાય ભાઈ મહેરબાની કરીને કોલ કરતા નહીં રેડી ક્લિયર ઓકે ચાલો હવે મેઇન મુદ્દો આપણો આવ્યો કે સાહેબ ફ્રી કોર્સ ફ્રી કોર્સ તમે જે ફ્રી કોર્સ કહો છો એ ફ્રી કોર્સ કઈ રીતે ખરીદવો ફ્રી કોર્સ કઈ રીતે ખરીદવો અથવા તો ફ્રી કોર્સમાં કઈ રીતે અમારે રજિસ્ટર આવવું અમને કઈ રીતે ફ્રી કોર્સનો લાભ મળશે બરાબર ઓકે ચાલો વાત કરી દઈએ પહેલાં ફ્રી કોર્સ પ્રશ્ન એ થાય કે સાહેબ ફ્રી કોર્સ શું કામ ફ્રી કોર્સ શું કામ આમાં મારો તમારો બેનો ફાયદો મારો તમારો બેનો ફાયદો છે હું મારા ફાયદા માટે જ કરું છું જો હું એવડો મોટો બહુ મોટો બહુ ઘણું બધું રોકાણ કરી બેઠો છું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે હું મારો ફાયદો જોઈશ કારણ કે ઘણી બધી સેવા કરી હવે અમારો થોડો ઘણો કમાવાનો સમય છે અને હવે અમે કમાશું રીતે ઓકે ફ્રી કોર્સ માટે શું કામ સાહેબ તમે વિચાર્યું બે વસ્તુ ફરી વાર મારે એક દુહો ગાવો છે લલકારો છે લલકારું ને વાંધો નહીં ને મોજ પડે છે ને તો લલકારું બરાબર આમ તો બોલી જાઉં છું કે હવે ગજબ થઈ ગયો છે એમ હવે ગજબ થઈ ગયો છે કે ગીધને ઝરખા ખુદ શિકારો શિકારો કરતા ગજબ થઈ ગયો ગીધ ઝરખા ખુદ શિકારો કરતા કેવું હતું કે ગીધને ઝરખા હોય ને એ શિકાર ન કરી કે એ કોકે મારેલું હોય ને એ જ ખાય કોકે મારેલું હોય ને એ ખાઈ જાય સિંહે શિકાર કર્યો હોય એ સિંહે શિકાર કરીને થોડું ઘણું વધેલું હોય ને તો એ ગીધને ઝરખા ખાય એનામાં તાકાત નથી તેવડ જ નથી એ ગીધને ઝરખામાં કે શિકાર કરીએ કે એમ આપણા ફિલ્ડની અંદર ઘણા ગીધને ઝરખા આવી ગયા છે કે જે અમારું ઉપાડી ઉપાડીને ક્યાંક ક્યાંક મૂકે છે અથવા તો એનામાં તાકાત જ નહોતી કંઈક કરવાની અને જે ત્યારે ઉપયોગ બધું કરીને થઈ ગયેલું છે બરાબર હવે બધું ચોખવટ નથી કર્યું પણ એવા ગીધરખા આવી ગયા છે એની ગીધ ગીધરખાઓને દેખાડવા માટે કે જો આઈ કેન ક્રેક એક્ઝામ શું છે અમે અમારી મહેનત છે એ વિદ્યાર્થીઓને દેખાડવા માગીએ છીએ એટલે અમારી મહેનત છે એ વિદ્યાર્થીઓને દેખાડવા માટે પાંચ દિવસ કેટલા દિવસ પાંચ દિવસ પાંચ દિવસ એટલે બહુ મોટી વસ્તુ થઈ ગઈ ભાઈ પાંચ પાંચ દિવસ એટલે બહુ મોટી વસ્તુ થઈ ગઈ તમારે કહીશ કઈ રીતે એ પાંચ દિવસ છે ને પાંચ દિવસ વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશનને ફ્રી કરી રહ્યા છીએ આ પાંચ દિવસમાં વિદ્યાર્થીઓ ભરપૂર લાભ લઈ શકશે પાંચ દિવસમાં વિદ્યાર્થીઓ ભરપૂર લાભ લઈ શકશે જે મિત્રોને ગણિત નથી આવડતું હવે તમને તમારો ફાયદો કહો અમારો ફાયદો તમારો ફાયદો બે કહો તમારો ફાયદો પહેલાં કહો કે જે મિત્રોને ગણિત નથી આવડતું તો એ પાંચ દિવસની અંદર ગણિત નથી આવડતું ઇન ધ સેન્સ આખું ગણિત નહીં પણ જે ચેપ્ટર નથી આવડતું જેટલા ચેપ્ટર નથી આવડતા તો પાંચ દિવસની અંદર ગણિત છે એ વ્યવસ્થિત ભણી શકશે અને તમે ગણિતનું લેવલ જોજો અને પછી કોકને કહેજો કે ગણિત આ રીતે ભણાવાય આ રીતે કરાય હું મનીષભાઈ બદલાણીના વખાણ નથી કરતો પણ મનીષભાઈ બદલાણીનું કન્ટેન્ટ બોલે છે ભાઈ મનીષભાઈ બદલાણીનું કન્ટેન્ટ છે એ બોલે છે અમે ટૂંક સમયમાં જ મેથ્સની એ બહાર પાડશું અને ત્યારે તમે જોજો કે મેથ્સની બુક ખાઈ ખરેખર કઈ રીતે હોય કઈ રીતે તૈયારી કરવી જોઈએ મેથ્સ મેથ્સની બધી વસ્તુ કવર થવી જોઈએ હવે બે પાંચ દસ દાખલા ગણાવીને તમે મેથ્સ મસ્ત મજાનું ભણાવ્યું વા વાહ વાહ એ ન આલે ભાઈ ત્યારે પરીક્ષામાં નથી મેળ ખાતો એ અને ત્યારે વિદ્યાર્થીઓ અમને જ પાછળથી કહે કે સાહેબ અમે મેથ્સ એનું વખાણ સાંભળી સાંભળીને મેથ્સ લીધું પણ ન મેળ ખાધો દાખલા કરાવ્યા પછી અમારા પરીક્ષામાં ઉપાધિ થઈ આવું થાય છે એવું નથી એવું એવું આપણે નથી કરવાનું તમે મેથ્સની પ્રેક્ટિસ તો જોજો આપણે પચાસ પચ્ચા હાઇટ હાઇટ હિત્તેર રીતે એંશી એંશી પ્રેક્ટિસ કરાવી છે નફા કોટના દાખલા જોજો એંશી એંશી દાખલા છે નફાકોટના હો હો દાખલા નફાકોટમાં સો દાખલાઓથી પહોંચાડી દીધું છે મેથ્સ રીઝનિંગ એટલે તમારે એવો વિષય નબળો તો હા એ ચોક્કસ છે કે તમે બધે બધા વિષય છે નથી કરી શકો ને કારણ કે એમાં ચારસો ને બ્યાસી વિડીયો છે ચારસો બ્યાશી બ્યાશી વિડીયો તમે પાંચ દિવસની અંદર ક્યારેય ન જોઈ શકો પાંચ દિવસની તમે ત્રણ મહિનાની અંદર ન જોઈ શકો વિડીયો ગુજરાતનો ઇતિહાસ છે એમાં તમારે અમુક ફેક્ટ બાબતો જોવી છે અમુક શરૂઆત કરવી છે પણ તમે હું તમને એવી ગેરંટી મારું તમે ગુજરાતનો ઇતિહાસ એક વખત શરૂ કરશો ને એક વખત ખાલી શરૂ કરશો ને એટલે તમે એ આખો પૂરો કર્યા વગર મૂકશો નહીં એ તમે જોજો એટલે તમે ખબર છે મેં ભણ્યો છે મારા વખાણ નહીં કરું સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો આવ્યા છે જીએમડીસી એસટીઆઈ ડીવાયએસઓમાં તમે જોજો તો ખરી આપણે કયા લેવલનું સાંસ્કૃતિક વારસો ભણાવ્યું છે સાંસ્કૃતિક વારસો નબળું હોય સાંસ્કૃતિક વારસો કરી નાખો તમે બંધારણ નબળું હોય બંધારણ કર નાખો કમ્પ્યુટર નબળું હોય કમ્પ્યુટર તમે જોજો કયા લેવલનું કયા પ્રેક્ટિકલ સાથે તમે ભણ્યું છે કમ્પ્યુટર નબળું હોય કમ્પ્યુટર કરી નાખો ગુજરાતી વ્યાકરણ નબળું હોય ગુજરાતી વ્યાકરણ કરો ઇંગ્લિશ નબળું હોય ઇંગ્લિશ કરો ગણિત ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ભૂગોળ ઇતિહાસ બંધારણ કોમ્પ્યુટર વિજ્ઞાન જી કે સાંસ્કૃતિક વારસો જાહેર વંચાયતીરાત બાકી છે અપલોડ કરવાના તે ગુજરાતના જિલ્લા એ અપલોડ થઈ રહ્યા છે તમે તમે ખાલી એની અંદર કન્ટેન્ટ ખાલી જોજો અને જોઈને ચોક્કસ એક વખત અમારી લોકો સુધી તમારા રિવ્યૂ અમને આપજો કે કઈ રીતે કેવું છે એટલે પાંચ દિવસ માટે વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન છે ફ્રી કરી રહ્યા છીએ આજ રાતથી જ આજ રાતથી જ આ એપ્લિકેશન છે એ ફ્રી થઈ જાય છે હવે આ ફ્રી એપ્લિકેશન માટે તમારે લોકોએ અમુક પ્રોસેસ કરવાની છે અમુક પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ કર્યા બાદ જ તમે એપ્લિકેશન છે ને સબસ્ક્રિપ્શન કરી શકશો કારણ કે સાવ ફ્રી આપવાની યસ અમે ડેવલપર સાથે ટ્રાય કરી છે સાવ ફ્રી ઇન ધ સેન્સ એટલે કે તમારે ડાયરેક્ટ સબસ્ક્રાઈબરથી જાય એવી ટ્રાય કરાવી છે પણ એ થવા માટે નવી અપડેટને એવું બધું જોઈએ છે એટલે એના માટે કરીને એક ના બીજો રસ્તો વિચાર્યો છે કે જેથી તમે ફ્રી એપ્લિકેશન છે એ જોઈ શકશો ફ્રી એપ્લિકેશનનો લાભ લેવા માટે શું કરવાનું છે તો એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે સ્ટોર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાં જવાનું ગમે ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની જો ડાઉનલોડ હોય અને અપડેટ ન હોય તો અપડેટ કરી લેજો અપડેટ કર્યા પછી તમારે અહીંયા પેકેજિસની અંદર જવાનું છે ક્યાં જવાનું છે પેકેજીસ આ પેકેજીસ ઉપર ક્લિક કરી દેવાનું એપ્લિકેશન ડાઉનલોડ કર્યું રજીસ્ટ્રેશન કર્યું એટલે આ સ્ક્રીન આવી જશે આ સ્ક્રીન આવે એટલે પછી ક્યાં જવાનું પેકેજીસ ઉપર જેવા પેકેજીસ ઉપર જાશો એટલે આ ટાઈપના પેકેજીસ પેકેજિસ છે મેથ રિઝનિંગ કમ્પ્યુટર ઉપર ગુજરાતનો ઇતિહાસ છે નીચે જનરલ કોર્સ હશે એડવાન્સ પ્લસ કોર્સ હશે તમારે કઈ જગ્યાએ જવાનું છે જનરલ કોર્સની અંદર જવાનું કઈ જગ્યાએ જવાનું જનરલ કોર્સની અંદર જનરલ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમને લોકોને આ ટાઈપના સબસ્ક્રિપ્શન દેખાશે આ ટાઈપનું સબસ્ક્રિપ્શન દેખાશે વન મંથ સબસ્ક્રિપ્શન ટુ મંથ થ્રી મંથ છ મંથ નવ મંથ બાર મંથ અને ફાઇવ ડેઝ સબસ્ક્રિપ્શન શું લખ્યું છે ફાઈવ ડેઝ તમારે લોકોએ અહીંયા ફાઇવ ડેઝ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું છે શું એની પર ક્લિક કરવાનું છે ફાઇવ ડેઝ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું જેવું ફાઇવ ડેઝ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો એટલે તરતને તરત અહીંયા પેમેન્ટનો એક ગેટવે ખુલી જશે તમે કહ્યું સાહેબ પેમેન્ટ તમે તો ફ્રી કહેતા હતા ને ફ્રી છે ભાઈ ફ્રી છે ચિંતા ન કરો તમારે લોકોએ પેમેન્ટ માટે અમે એક રૂપિયો રાખ્યો છે એક રૂપિયો આ એક રૂપિયો રાખવા પાછળનું કારણ એ હતું કે અમારું ડિઝાઇન છે એ ઝીરો રૂપિયામાં નથી થયેલી એક રૂપિયો હોય એટલે બહુ એક રૂપિયો એટલે હું આ ઝીરો રૂપિયો ઝીરો રાખ્યો હતો પહેલાં પણ ઝીરોમાં બધા પેકેજીસ છે નલ ન થઈ જતા હતા બરાબર બીજા પેકેજિસ ખુલતા નહોતા ખાલી આ એક જ પેકેજ ખુલતું હતું એ શક્ય નહોતું બનતું એટલે આવું એક રૂપિયો તમારે છે એ પે કરવાનું હા એવું હોય કે ભાઈ આ એક રૂપિયો નથી દેવો તો શું કરવાનું તમારે એક રૂપિયાનું પેમેન્ટ કરીને મને કોલ કરવાનો કે સાહેબ મેં એક રૂપિયાનું પેમેન્ટ કર્યું છે એટલે હું મને હું તમને છે કે આ એક રૂપિયો છે રિફંડ કરી દઈશ બરાબર હા ચોક્કસ આ એક રૂપિયામાં અમને રોઝર રેઝર પે છે ને એની ફી લાગે ફી લાગે એટલે પચીસ પૈસા એ લોકો લઈ જાય અને અમારી બધી પંચોતેર પૈસા પગે પંચોતેર પૈસા નહીં અમારે ત્રેવીસ ટકા પંચોતેર પૈસાનો ટેક્સ લાગે એટલે સમજો ને કે અમારી આગળ ઝીરો પોઈન્ટ સાઠ પૈસા પહોંચશે છતાંય હું તમને છે ને ચાલીસ પૈસાની ખોટ ખાઈને એક રૂપિયો છે ને ફોન પે ગૂગલ પે મારફતે રિફંડ કરી દઈશ જે લોકોને રિફંડ જોઈએ છે રૂપિયો એ લોકોનું રિફંડ કરી દઈશ બરાબર એટલે આ અમારે ડેવલો અમારે બહુ બધી ન થાય એટલે એક રૂપિયો રાખ્યો છે એક રૂપિયો ફી ભરવાની હોય કઈ રીતે હવે જો એ ફોન નંબર ખાલી છે એટલે તમારે પહેલાં તમારો ફોન નંબર રાખો સમજો મારો ફોન નંબર છે નાઇન ટુ સિક્સ ફાઈવ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી હું અમારો ફોન નંબર નાખી અને પ્રોસીડ કરીશ એટલે પ્રોસીડ કરીશ ને સીધું અહીંયા આવી રીતે ખુલશે વૉલેટ ખુલશે એટલે ફોનપેનું વોલેટ ખુલશે ગૂગ ગૂગલ યુપીઆઈ ખુલશે પેટીએમ યુપીઆઈ ખુલશે અહીંયા ડેબિટ કાર્ડનો ઓપ્શન ખુલશે અહીંયા ક્રેડિટ કાર્ડનો ઓપ્શન ખુલશે યુપીઆઈનો ઓપ્શન ખુલશે એટલે તમારે કોઈ ફોનપે ગૂગલ પે પેટીએમ હોય તો એનીથી તમે એક રૂપિયો ભરી શકશો ડેબિટ કાર્ડ છે તમારે એટીએમ કાર્ડ છે એનીથી તમે રૂપિયો છે એ ભરી શકશો ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરો એટલે તમારે ઓટીપી હોય ઓટીપી પડે એટલે સીધું કરી શકશો આ ઉપરાંત આ ઉપરાંત ઘણા મિત્રોને આવું નથી ફાવતું જો કહું છું જે મિત્રોને આવું નથી ફાવતું તો એ લોકો છે એ ડાયરેક્ટ અમને કોલ કરી શકે છે એ લોકો અમને ડાયરેક્ટ કોલ કરી દેશે જે લોકો અમને ડાયરેક્ટ કોલ કરી દેશે બરાબર નાઇન ટુ સિક્સ ફાઈવ મારા નંબર ઉપર જ કરી દેજો નાઇન ટુ સિક્સ ફાઈવ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી ઝીરો આની ઉપર કોલ કરી દેજો આની ઉપર કોલ કરીને કહેશો કે સાહેબ મને ઓલું પાંચ વાળું સબસ્ક્રિપ્શન છે એ ફ્રી કરી દો કારણ કે મને આવું બધું નથી આવડતું તો અમે એ લોકોને પાંચ દિવસવાળું સબસ્ક્રિપ્શન છે એ ફ્રી કરી દઈશું એટલે આ વસ્તુ છે એ તમને ઓગણીસ તારીખ સુધી કામ લાગશે તમે પંદર તારીખથી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ યસ સોળ સત્તર વીસ તારીખ સુધી વીસ તારીખ સુધી કરી દઈશું સોળ સત્તર અઢાર એટલે પંદર તારીખે રાત્રિથી તમે કરો એટલે વીસ તારીખ સુધી સમજો ને સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ આ પાંચ દિવસ તમે લાભ લઈ શકશો સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ પાંચ દિવસ તમે લાભ લઈ શકશો પાંચ દિવસ તમે એપ્લિકેશન ભરપૂર વાપરો મન ભરીને વાપરો જનરલ કોર્સના જેટલા વિદ્યાર્થીઓ વાપરે છે એ બધી વસ્તુ છે તમે વાપરી શકશો યસ એડવાન્સ પ્લસમાં તમને એન્ટ્રી નહીં મળે ખાલી એડવાન્સ પ્લસ એ એડવાન્સ પ્લસ છે એડવાન્સ પ્લસ તો અનોખદ છે અલગ છે મારા કાળજાના કટકા છે જનરલ કોર્સના જેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે તમે આ એપ્લિકેશન છે એ યુઝ કરી શકશો જનરલ કોર્સની સાથે તમે એપ્લિકેશન છે એ ચોક્કસ આ રીતે યુઝ કરી અક્ષો બરાબર અક્ષો બરાબર એટલે પાંચ દિવસ છે એ તમારી એપ્લિકેશન છે એ ફ્રી રહેશે ઓગણીસ ઓગસ્ટ સુધી નહીં પણ વીસ ઓગસ્ટ સુધી કેટલી વીસ ઓગસ્ટ સુધી સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ ઓગસ્ટ સુધી એપ્લિકેશન છે એ ફ્રી આપી રહ્યા છીએ એટલે તમારે સોળ તારીખથી શરૂ કરીને આ પંદર ઓગસ્ટ રાતથી શરૂ કરી અમે સોળ તારીખ ગણીએ છીએ એટલે સોળ સોળ ઓગસ્ટનો દિવસ સત્તર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટે રાત્રે બાર વાગે આ એપ્લિકેશન છે એ બંધ થઈ જશે એટલે તમે કદાચ ઓગણીસ તારીખે એડમિશન લીધું હશે તોય વીસ તારીખે બંધ થઈ જશે અઢાર તારીખે એડમિશન લીધું હોય તોય વીસ તારીખે બંધ થઈ જશે વીસ તારીખે એડમિશન લીધું છે તોય વીસ તારીખે બંધ થઈ જશે અને સોળ તારીખે એડમિશન લીધું હોય તોય વીસ તારીખે બની જશે અને અત્યારે રાત્રે તમે એડમિશન લઈ લીધું છે અમને કોલ કરીને અથવા અહીંયા રૂપિયો ભરીને કે જે રીતે તમે કરીને તમે રૂપિયો રિફંડ લઈને કોઈ પણ રીતે આ જે છે એ તમે પાંચ દિવસ એપ્લિકેશન છે એ ફૂલી વાપરી શકશો મોજથી વાપરી શકશો આમ ભરપેટ વાપરી શકશો આની પાછળનું કોસ્ટિંગ કેટલું મિત્રો આની પાછળ અમારા સર્વરના ભાડાથી લઈ મિનિમમ મિનિમમ સિત્તેરથી થી એસી હજારનું કોસ્ટિંગ થશે આ પાંચ દિવસનું મને કહેલું સિત્તેરથી એંશી હજાર તમે લોકો જે યુઝ કરશો ને સર્વર એ એમને નો યુઝ થાય એની આટવું અમારે પે કરવું પડે એટલે પાંચ દિવસના સિત્તેરથી એંશી હજાર રૂપિયા હું ભોગવીશ પણ એની હામે એની સામે હું તમને એવું કન્ટેન્ટ દેખાડીશ કે સો ટકા તમે લોકો એપ્લિકેશન લેશો અને એના માટે જ આ પાંચ દિવસ સુધી જે ભાવ છે અમે વધારવાના એ વધારા નથી આ પાંચ દિવસમાં તમને લોકોને એમ થાય કે નાના એપ્લિકેશન જોરદાર છે સુપર છે તો તમે આપણા જૂના રેટની અંદર જ એપ્લિકેશન છે એને ખરીદી શકશો એડવાન્સ પ્લસ લેવું હોય તો એ લઈ શકશો જનરલ લેવું હોય તો પણ લઈ શકશો સિંગલ કોર્સ લેવો હોય તો પણ લઈ શકશો સિંગલ કોર્સની અંદર મેથ્સ રીઝનિંગ ગુજરાતનો ઇતિહાસ અને કોમ્પ્યુટર આ ત્રણ અવેલેબલ છે એ તમે ખરીદી શકશો બરાબર વીસ ઓગસ્ટ સુધી વીસ ઓગસ્ટ સુધી આ જૂના ભાવ રહેશે એટલે આ જે પાંચ દિવસની ફ્રી સ્કીમ છે એ પાંચ દિવસની ફ્રી સ્કીમ સુધી તમારી લોકો સુધી આ જે જૂના ભાવ છે એ જૂના ભાવ રહેશે વીસ ઓગસ્ટથી આગળ વધશો જેવી આ સ્કીમ પૂરી થશે તરત ને તરત તમને એક દિવસનો સમયગાળો આપવામાં આવશે અને એક દિવસથી લઈ પછી ગમે ત્યારે ભાવ છે એ વધી જશે અને આ ભાવમાં વીસ ટકાનો વધારો થશે કેટલો વધારો થશે વીસ ટકાનો વધારો થશે હાલ અમે એડવાન્સ પ્લસનું એક મહિનાનું સબસ્ક્રિપ્શન છે ઈ પણ મૂકેલું છે અને બે મહિનાનું પણ મૂકેલું છે એક મહિનાનો સબસ્ક્રિપ્શન છે એના ભાવ છે સાતસો સત્યોતેર અને બે મહિનાના ચૌદસો ને ચુમ્માલીસ એડવાન્સ પ્લસના એડવાન્સ પ્લસના જનરલ કોર્સ છે જનરલ કોર્સનો એક મહિનાનો ભાવ પાંચસો એક છે અને બે મહિનાનો ભાવ નવસો રૂપિયા છે આ નાનામાં નાનું મોટા મોટું એડવાન્સ પ્લસનું હાલ ચાર હજાર પચાસ છે આ ચાર હજાર પચાસ છે એના ભાવ વધી જવાના છે ચુમ્માલી અને જનરલ છે જનરલના ભાવ છે એમાં બહુ મોટો ધરખમ વધારો નહીં થાય પણ જનરલ વન યરના ત્રણ હજાર પચાસ છે એના તેત્રીસ તેત્રીસ થઈ જશે તેત્રીસ તેત્રીસ થઈ જશે બરાબર એટલે નાનો આમ તો બસો ત્રણસો રૂપિયાનો ત્રણસો ત્રણસો રૂપિયાનો વર્ષ દિવસે ત્રણસો ચારસો રૂપિયાનો વધારો કરવાનો છીએ જે તમે અત્યારે અત્યારે પાંચ દિવસની સ્કીમમાં તમે લેવું હોય તો એ લઈ શકશો અને પછી તમારે લેવું હોય તો પણ કોઈ વાંધો નથી રેડી તો મિત્રો આ આપણે ફ્રી કોર્સ તમને લોકોને આપ્યો એડવાન્સ પ્લસ પણ લોન્ચ કર્યું હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમારા જે શું કે ભાઈ શુભ ચિંતકો વિરોધ વિરોધાભાષીમાં શુભ ચિંતકો હોય ને કાલે એક મસ્ત મજાની કમેન્ટ આવી હતી મ્યુઝિક લવર કરીને એક હતો મ્યુઝિક લવર એની અમે આપણા વિદ્યાર્થીઓ પડ્યા હતા મારે એને કેવું પડ્યું બધાને અમારા કે ભાઈ આવા બધાથી આઘા રહેજો મ્યુઝિક લવર નામના મસ્ત વિદ્યાર્થી કીધું હતું કે આ બનાવવાના ધંધા છે આ કાંઈ આપતો નથી ખાલી ને ખાલી બનાવે છે ભાઈ તું યાર એક વખત એકાદી એપ્લિકેશન એકાદો એકાદ વિડીયો તો બનાવીને મૂકી યાર આવા જે જે નેગેટિવ છે ને મને આમ એમ થાય કે અરે હું એનું કાંઈ કામ નહીં કામ ધંધા વગર નથી માણસ ગમે ત્યાં નેગેટિવ કમેન્ટ એવું નેગેટિવ કમેન્ટ આજ સુધીમાં આજ સુધીમાં મારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ સુધીમાં મેં એક વિડીયો ડિસલાઇક નથી કર્યો ક્યારે કોઈનો અમારા ગમે એવા હરીફ હોય ને ગમે એવા હોય કોઈનો એક વિડીયો ડિસલાઈક કહેવાય એવી નેગેટિવિટી કરવાનો સમય જ ક્યાં છે છે સમય એવો આ તો આપણે જોતા હોય તો ડિસલાઈક હોય નેગેટિવ કમેન્ટ હોય ને એ એવો સમય તમને મળે છે ભાઈ તમે કરજો તે હું તો એમ જ કહું છું કે મને તો બહુ આનંદ થાય છે હું પહેલાં બહુ ગભરાતો પણ હવે બહુ આનંદ થાય છે નેગેટિવ કમેન્ટ જેમ આવે ને એમ મોવા જ પડે કે વાહ વાહ કારણ કે અત્યારે આટલો બધો પ્રેમ મળી રહ્યો છે ને આજુબાજુ મારા વિદ્યાર્થીઓથી મારા મારા કાળજાના કટકાના જે વિદ્યાર્થીઓ છે ને જે પેડ યુઝર એની અરે આમ આટલો બોન્ડ બની ગયો છે ને કે આપણે જેટલું કહીએ એટલું જેમ એટલો આટલો બોન્ડ બની ગયો છે ને એ લોકો એટલો બધો પ્રેમ મળે છે ને કે આવી નેગેટિવિટીની થોડીક જરૂર છે જ તે એટલે તમે તમારા નેગેટિવિટી ફેલાવજો મોજ મજા કરશું પણ પબ્લિસિટી કરવાની ન ભૂલતા નેગેટિવ તો નેગેટિવ પબ્લિસિટી કરજો કે આઈ કેન ક્રેક એક્ઝામમાંથી પૂછાય છે ભલે આપણે વિરોધી ભાણો જઈએ ભલે સ્કીમ લાવતો પણ પૂછાય છે એનામાંથી એવું તમે કહેજો ખરા હો અને એવું લાગે ને તો વિડિયો વિડીયો બનાવજો ભાઈ મ્યુઝિક લવર તું એકાદો વિડીયો બનાવીને મૂકજે આ બોર્ડ બોર્ડ લઈને ખર્ચો બર્ચો થોડો ઘણો કરજે ને પછી નેગેટિવ કમેન્ટ મારો તું હકદાર ધરાવે છે આવું કરવાનું યાર નેગેટિવ ઓકે રેડી તો મિત્રો આ તમને લોકોને બે વસ્તુ આપી દીધી એડવાન્સ પ્લસ આપી દીધો અને ફ્રી એપ્લિકેશન આપી દીધી મારી સુધી આ પંચોતેરમાં સ્વાતંત્રતા દિવસ સુધી હું સિત્તેર એંશી હજાર રૂપિયાનો જે ખર્ચો કરી શકતો હતો એટલો કર્યો એટલી તમને ગુજરાતના વિદ્યાર્થીઓને ભેટ આપી બસ હું આટલું કરી શકું છું આગળ જો હું કમાશ તો વધારે વધારે કંઈક કરતો જઈશ પણ આજના દિવસ પૂરતું આટલા સમય પૂરતું સિત્તેર એંશી હજાર સુધી રાખશું રેડી નવા લેક્ચર સાથે નવી યોજનાઓ સાથે ફરી મળશું આજના દિવસ પૂરતું એટલું રાખીએ જય હિન્દ જય